નમસ્કાર. જય શ્રી રાંદડિયા ભાન ભૂલી ગયા. કોંગ્રેસ નેતા અને ટેલિકોમ ક્રાંતિના જનક સામ પિત્રોડાના એક નિવેદનથી સમગ્ર દેશમાં રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. પિત્રોડાએ અમેરિકામાં બેસી એવું નિવેદન આપ્યું કે જેના કારણે ભાજપ આકરા પાણીએ થઈ ગયું છે અને કોંગ્રેસ ચૂંટણી ટાણે બરાબર ભરાયેલી જોવા મળી રહી છે. પિત્રોડાના નિવેદન પર જય શ્રી રાંદડિયાએ કોંગ્રેસ પર વાર કર્યો હતો. કોંગ્રેસ ભાજપ પર પલટ વાર કર્યો. કોંગ્રેસ નેતા અને ટેલિકોમ ક્રાંતિના જનક સેમ પિત્રોડા નિવેદનને કારણે દેશભરમાં રાજકીય મહાભારત શરૂ થયું છે. પ્રધાનમંત્રી મોદીથી લઈ ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના તમામ નેતાઓને આને એક રાજકીય મુદ્દો બનાવી કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જી દીધી છે. સેમ પિત્રોડા મૂળ ગુજરાતી છે તો ગુજરાતમાં પણ હવે આ મુદ્દાએ રંગ પકડ્યો છે. જય શ્રી રાંદડિયાએ કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે કોંગ્રેસને ફક્ત લૂંટવાની ટેવ છે. જય શ્રી રાંદડિયાએ પ્રહાર કર્યો કે મનમોહન સિંહે કહ્યું હતું કે દેશની સંપત્તિ પર પહેલો હક લઘુમતીઓનો છે. કોંગ્રેસ દેશની સંપત્તિ મુસલમાનોને આપવા માંગે છે, પરંતુ ભાજપ દેશની સંપત્તિ કોંગ્રેસને લૂંટવા નહીં દે. ધન્યવાદ. જય હિન્દ.